बोलो राम राम जय आदिवास। मित्रों आज आपने कोई भाषण करवा माटे के कोई एवो मोटो वटपणा माटे अहीं आपने नहीं भेगा थईला, परंतु आज जे अहीं जे एक पछी एक जे मुद्दाओनी जे चर्चा थाय ए चर्चाओ तमने के मने के आपणा समाजने क्यांक ने क्यांक ए आपणने पाछळ राखवामो कारण भूत। અને એ જે મુદ્દાઓની જ્યારે અતિ અગત્યના મુદ્દાઓની ચર્ચા થતી હોય ત્યારે અને એ એ વાતને લઈને આજે આ સનાની સ્કૂલની અંદર આવેલા સૌ મારા આદિવાસી ભાઈઓ બહેનોને હું હૃદયના ઉમળકાથી આવકારું છું અને એવું જ આપણું સન્માનીય સ્ટેજ કે એમને સામે જોઈને એમની પ્રેરણા લઈને આપણે ગામડે ગામડે કામ કરવા માટે આપણે જવાનું છે। મિત્રો જે સળગતો પ્રશ્ન છે આપણા આદિવાસી વિસ્તારનો કે કન્યાઓનું વેચાણ, દીકરી બાપનો દરિયો, દીકરી ઘરનું આંગણની તુલસી, આવા આપણા સંસ્કારો હોય, આવા આપણા એવા સનાતન સંસ્કૃતિના એ સભ્યતામાંથી આપણે જ્યારે એ દીકરી માટેના માર્ગદર્શક શબ્દો આપણે એના માટે ઉચ્ચારતા આવીએ બોલતા આવીએ, પરંતુ જ્યારે દીકરી જ્યારે મોટી થાય છે નવજુવાન થાય છે ત્યારે દીકરી ને આપણે ને પૈસો હાટે બેસી મારીએ છીએ, હું કરીએ છીએ સહયંગ બનાવવા માટે કે સહયંગો પણ હારાબળું કરવું એના પૈસા ભરવા માટે દીકરી બેસીએ। બુગડિયા સાહેબે કીધું ઘણી ઘણી બધી વાતો કરીએ એમને ના બોલવાનું બોલ્યું, પણ સતો એ એટલા માટે કે એમને જોડે જે વ્યથા હતી જે પીડા અને જે દીકરી અહીંથી વેચાય છે એ દીકરીને ત્યાંની જે પરિસ્થિતિ એ એની કોઈ હોય તુને એની બોલતે ને આવડતું હોય એવું કરી રોટા કરીને એવા ખવડાવતે ને આવડતું હોય એવા બે પ્રકારની દીકરીને તો શું પરિસ્થિતિ થતી આપણે જાણીએ છીએ। અને એ દીકરી આદિવાસી મળતી જતી નથી તો જઈને ભારતના બંધારણ ને કાયદા માટે, અને પછી ગમે તે જગ્યાએ જાય જાહેરમાં કે એમાં માટે નહીં બોલું, ઘણા બધા લોકો અમારો પૂતળો પાડે, પણ હવે એના કાયદાથી અને રાજ્ય સરકારના મંત્રી તરીકે મારા એ અમારો એક નાગરિક તરીકેનો ફરજ હતી, પરંતુ સમાજમાં આક્રોશ આ જે થાય છે પણ એ ન કરવું એ તેના મૂળમાં આપણે જવું પડે અને મૂળમાં ગયા પછી આપણે દીકરીને આપણે એનું વેચાણ ન કરવું જોઈએ। આજે ખરેખર જે મારે જે બોલવાનો મુદ્દો છે બહુ અહીં આવેલી ઈચ્છા થોડી મેનો અહીં આવેલી છે અને મારે કેવું પડે છે એક મહિલા તરીકે જયારે એક બેન વિધવા થાય છે ત્યારે એની શું પરિસ્થિતિ થાય છે, એક બેન જયારે એકલો જીવન જીવે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે, અને આ સમાજને બદલે ને બદલે અમે બે જણા મૂકેલા આવીએ તો ગાળ પાસી બેનને બોલવાની બોલો બોલીએ કે નહીં બોલતા કે પછી મારા ફોનમાં મોબાઈલ માઇક્રો કેવું પડે પછી સાથીઓ ખરેખર સમયનો અભાવ ઓછો છે, ખરેખર બહેનો આટલી બધી નહીં મારા સંગઠન અને ટ્રસ્ટને મોભીઓને પણ એક વિનંતી છે આપણું મહિલા પોપ મહિલા વિંગ બને અને ભવિષ્યમાં મહિલાઓના પ્રશ્ન લઈને મહિલાઓ પોતે આગળ આવે એવી વાત સાથે મારી વાતને પૂરી કરું। જય હિન્દ જય ભારત।